ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું નવમું જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. વૈજનાથ પણ કહેવામાં આવે છે અને વૈદ્યનાથ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આંધ્ર રાજ્યમાં પરલી વૈજનાથ નામે નગર આવેલું છે. રાવણે કઠોર તપ કરી શંકરને પ્રસન્ન કર્યા. રાવણે બે કર જોડી કહ્યું, હે દેવેશ્વર, મારી ઈચ્છા આપને લંકા લઈ જવાની છે, માટે આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવજીએ કહ્યું કે હું ત્યાં નહીં આવું, પણ આ શિવલિંગ ઉત્તર સારવાળું હોવાથી તેને તું લઈ જા. તેને જો તું ભૂમિ પર મૂકીશ તો તે ત્યાં જ સ્થિર થઈ જશે. રાવણ શિવલિંગ લઈને લંકા જવા રવાના થયો, પરંતુ માર્ગમાં તેણે શિવજીની માયાને લીધે લઘુશંકા મૂત્રયાગની ઈચ્છા થઈ. માર્ગમાં તેણે ગોવાળિયાને જોયો, તેને પોતાના પાસેનું શિવલિંગ રાખવા આપ્યું, પરંતુ આ ગોવાળિયો શિવલિંગના એટલો બધો ભાર વધવાથી અકળાવા લાગ્યો. તેણે શિવલિંગને ભૂમિ પર મૂકી દીધું. આથી એ જ સ્થળે શિવલિંગ સ્થિર થયું. રાવણ આવીને જોવે છે તો ગોવાળિયો નાસી ગયો છે. રાવણે આવીને જોયું તો શિવલિંગ જમીન ઉપર હતું. ઉપાડવાનો ઘણો બધો અર્થાંગ પ્રયત્ન કર્યો, ઘણી બધી મહેનત કરી, પણ શિવલિંગને ઊંચું થઈ શક્યું નહીં. તેથી જ ત્યાં રાવણે ભગવાન મહાદેવની પૂજા કરી અને તેને કરી ત્યાં ફાવટ ન લાગી એટલે એ શિવલિંગ છે વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ નામે ત્રણેય ભુવનમાં પ્રસિદ્ધ થયું. આ શિવલિંગ નવમું જ્યોતિર્લિંગ ગણાય છે. દર્શક મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે હરેશ દાદા, એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તે એવા ધર્મના નવા નવા સંદેશ તમારી પાસે પહોંચતા રહે. ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય.